સુરતના કતરગામ ખાતે પાનસુરિયા ઇમ્પેક્સમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આજરોજ રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં 600 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। સુરતમાં રક્તની અછતની સામે પહોંચી વળવા માટે સુરતના શહેરીજનો હંમેશા તત્પર રહે છે। ખાસ કરીને સુરતમાં રત્ન કલાકારોની વાત કરવામાં આવે તો રક્તદાનને લઈને હંમેશા સજાગ રહે છે। સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા વર્ષમાં 6 રક્તદાન યોજનાની નેમ લઈ અનોખી પહેલ કરી છે, જે અંતર્ગત સુરતના વિવિધ વિસ્તારમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ કારખાનામાં કામ કરતા રત્નકલાકારો રક્તદાન કેમ્પમાં ભાગ લે છે। ત્યારે આજ રોજ સુરતના કતરગામ વિસ્તારમાં આવેલ પાનસુરિયા ઇમ્પેક્શનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 600 જેટલી રક્ત યુનિટની બોટલો એકત્ર કરી બ્લડ બેંકમાં આપવામાં આવી હતી। દર વર્ષે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આવા રક્તદાન કેમ્પ યોજી રક્તની અછતને પહોંચી વળવા મોટી સંખ્યામાં રત્નકલાકારો પાસે રક્તદાન કરાવે છે। જોકે રક્તદાતા સ્વૈચ્છિક રીતે રક્તદાનમાં જોડાઈ રક્ત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। નીતિઓ અને એમના પ્રશ્નો ઉકેલતી સંસ્થા છે, પરંતુ આ સંસ્થા દ્વારા સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે। એના ભાગરૂપે રક્તદાતાઓ મળી રહે અને દરેક બ્લડ બેંકને રક્ત મળી રહે એ આશયથી આ પાનસુરિયા ઇમ્પેક્સની અંદર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ પહેલાં પણ રિંકલ ડાયમંડની અંદર 1500 બોટલ એકત્રિત કરવામાં આવી હતી અને 2006માં નાનુભાઈ વાનાણી જ્યારે પ્રમુખ હતા ત્યારે 22000 બોટલનો એક વિક્રમી રક્તદાન કેમ્પ સુરત ડાયમંડ એસોસિએશન નામે છે અને આજના રક્તદાન કેમ્પની અંદર 400 ઉપરાંત બોટલો એકત્રિત થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં અહીંયા બીજા બે બ્લડ કેમ્પ પણ આ વિસ્તારની અંદર થવા જઈ રહ્યા છે। આજે 600 બોટલ જેવું લક્ષ્યાંક સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા અંકિત કરવામાં આવ્યું છે અને આ પાનસુરિયા ઇમ્પેક્સના સૌજન્ય। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત।